करिए तो गुजरात राजकरण ना मोटा समाचार सामे आवी रह्या छे। बैजूने हार्दिक पटेल भाजप में जोड़ाशे तो सी आर पाटिल की उपस्थिति में भाजप में जोड़ाशे हार्दिक पटेल। शक्ति प्रदर्शन करीने तेओ भाजप में जोड़ाशे। कमलम खाते हार्दिक पटेल केसरियो धारण करशे। कमलम में सीएम भूपेन्द्र पटेल और पाटिल की हाजरी में हार्दिक पटेल भाजप में जोड़ाशे। तो जे प्रकारे समाचार सामे आवी रह्या छे हार्दिक पटेल बैजूने भाजप में जोड़ाशे तो एक बाद एक जे हार्दिक पटेले निवेदनों आप्या हता अने हवे स्पष्टता थई गई छे के बैजूने हार्दिक पटेल केसरियो धारण करवा जई रह्या छे। हार्दिक पटेल बैजूना रोज भाजप में जोड़ावा जई रह्या छे। कमलम में तेओ केसरियो खेस धारण करशे अने सी आर पाटिल की हाजरी में तेओ भाजप में जोड़ावा जई रह्या छे। सीएम भूपेन्द्र पटेल और पाटिल की हाजरी में बैजूनना रोज तेओ भाजप में जोड़ावे छे। तो कांग्रेस माथी गीताबेन अपनी साथ जोड़ाया छे। गीताबेन जे प्रकारे हाल तो समग्र अहीं माहिती सामे आवी रही छे हार्दिक पटेल हवे जे पक्ष माटे केटलाक अपशब्द बोली चुक्या छे जे पक्ष तेमने गमतो न हतो एक बाद एक आक्षेप पण कर्या हशे हार्दिक पटेले अने हवे आखरे तेमने निर्णय लई लीधो छे के तेओ 2 जूनना रोज भाजपमां जोड़ावा जई रह्या छे। नेहा आ निर्णय तो एमने छेल्ला एक महीना थी कांग्रेस ने जे अपशब्दो कही रह्या था कांग्रेस नी अंदर जे घटनाओ एक महीना थी जे नाटक चाली रह्यु हतु ए त्यारथी ज खबर पड़ी गई थी कि एमना लक्षणो हता बीजेपी मां जवाना। अने मने तो हवे एवुं लागे छे कि बीजेपी तारीख पर तारीख आपी रही छे हवे ए खरेखर लेवा मांगे छे कारण के ऑफिशियल तमारी पासे के बीजेपी थी छे के एने બીજી તારીખે ફરજિયાત ફંક્શન સાથે એમને કેસરીઓ પહેરાવવાનો છે એમની લગભગ હું માનું છું ત્યાં સુધી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછીના કેટલી લગભગ 3-4 તારીખો પડી છે તો મને નથી લાગતું કે હવે તો શંકા એ જાય છે કે હાર્દિક પટેલ એવી પરિસ્થિતિમાં ન મુકાઈ જાય કે ન ઘરના કે ઘાટના ભાજપ ખરેખર એને લેવા માંગે છે કે નથી લેવા માંગતા આ પણ એક બહુ મોટો સવાલ છે। અને ખરેખર જો લેવા માંગતા હોય તો હમણાં તો આપણા પીએમ આવી ચૂક્યા હમણાં આ 2 દિવસના બહુ મોટા પ્રોગ્રામો હતા ત્યાં પણ એમની તૈયારી હતી કે એ દિવસે કદાચ એમને કેસરીઓ ધારણ કરશે પણ ભાજપમાં જવાનું છે તો નક્કી છે હવે ક્યારે આ લોકો કેસ પહેરાવે છે। અને મને તો દુઃખ એમના અંદરના જે અમારા પાટીદાર સમાજના જે કાર્યકર્તાઓ છે જેને વર્ષોથી પાર્ટીમાં કામ કર્યું છે એ લોકોનો અંદરો અંદરનો વિરોધ છે એટલે આ બધી તારીખો પડી રહી છે એટલે શંકા મને એ જાય છે નેહા કે ખરેખર હાર્દિક પટેલ ને લેશે કે નહીં લે એ બહુ મોટો સવાલ છે। બિલકુલ ગીતાબેન જે પ્રકારે 2015 માં આંદોલન સમયે આપ પણ હાર્દિક પટેલની સાથે હતા અને 2015 બાદ જે હજી પણ જે કમિટીની બેઠકો મળી રહી છે પાટીદાર આંદોલનને લઈને હવે શું હાર્દિક ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે તો શું હજી પણ આ કમિટીના સભ્ય રહેશે ખરા હાર્દિક પટેલ? જો 15 થી ચોક્કસ એમની સાથે ખૂબ સારી રીતે સામાજિક આંદોલનમાં કામ કર્યું છે સમાજ લેવલે કામ કર્યું છે અને હું માનું છું ત્યાં સુધી હાર્દિક પટેલ જ્યારે અમારી જે કમિટી છે સામાજિક રીતે અમે ખરેખર સત્તાની સામે એટલે બીજેપીની સામે લડી અને બધા જ તમામ લીડરોએ કામ કર્યું છે એટલે હું નથી માનતી કે હાર્દિક બીજેપીમાં જાય તો એની સાથે કોઈ રહેશે ઇવન અમે તો નહીં જેમ। બિલકુલ એટલે ગીતાબેન એવું કહી શકાય કે જો હાર્દિક ભાજપમાં જોડાવા અત્યારે જઈ રહ્યા છે તો ભાજપના પાટીદારોનું શું વલણ હશે? બિલકુલ હું એવું માનું છું કે મારે તો ઘણા જે પાટીદાર સમાજના લીડરો છે એની સાથે ચર્ચા વાર્તા થઈ છે એ પ્રમાણે કહું છું કે એ લોકોનું કહેવાનું એવું થાય છે કે ખરેખર જ્યારે સમાજની જરૂર હતી ત્યારે અમે પાર્ટી સાથે રહ્યા સમાજના વિરોધનો સામનો કર્યો સમાજે અમને ગાળો આપી છતાંય અમે પાર્ટી સાથે વફાદારીથી રહ્યા અને જો આવા લોકો જે પાર્ટી વિરુદ્ધ કૃત્ય ધારો કે પાર્ટીની સામે જે લોકો આંદોલન કરતા હતા એવા લોકોને તમે પાર્ટીમાં લેવા માંગતા હોય તો ઘણી જગ્યાએ હું તો મહેસાણાની પ્રભારી છું પણ ઘણી જગ્યાએ લોકો એવું કીધું કે અમે કાળા વાવટા પણ ફેરવીશું અને રાજીનામા પણ આપીશું આવી પણ વાતો ચાલી રહી છે પાર્ટીની અંદર। બિલકુલ ગીતાબેન જે પ્રકારે હાર્દિકના ભાજપમાં જોડાવાની જ્યારે અટકળો ચાલી રહી હતી ત્યારબાદ જ એક બાદ એક નેતાઓના નિવેદનો પણ સામે આવતા હતા અને હવે જે નિવેદનો સામે આવે છે તેમાં દરેક લોકો એવું કહી રહ્યા છે કે હાર્દિક પોતાના અંગત સ્વાર્થ માટે જ ભાજપમાં જોડાઈ રહ્યા છે ના સમાજ માટે કે ના સમાજના કોઈ પણ પ્રશ્નો માટે। ગીતાબેન નેહા બિલકુલ સાચી વાત છે
जो समाजना हितनी एमनी साथे 2015 માં જેટલા પણ યુવાનોએ આંદોલન કર્યું છે, જેટલા પણ યુવાનો એમની સાથે હતા, તો એમને કોઈને વાતચીત કઈ મીટિંગ કે કોઈ મંત્રણા કે વિચાર પોતાનો મૂક્યો નથી કે કોઈ ચર્ચા કરી નથી. આવું એમને કોંગ્રેસમાં ગયા પહેલા પણ કર્યું હતું, કોંગ્રેસમાં પણ એમને વ્યક્તિગત નિર્ણય લઈ લીધો હતો જતી વખતે, અને અત્યારે પણ જેટલા બી લોકો એમની સાથે હતા એમને કોઈને પૂછ્યું પણ નથી, અને માત્ર ને માત્ર પોતાનો વ્યક્તિગત સ્વાર્થ સાધવા માટે થઈ અને બીજેપીમાં જોડાયા છે. જો ખરેખર સમાજના હિતની, સમાજની ચિંતા કરતી હોત, સમાજના યુવાનોની ચિંતા કરી હોત, તો આજે એમને નિર્ણય જ ના લીધો હોત. બિલકુલ ચોક્કસથી ગીતાબેન, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર. તો સંવાદદાતા દીક્ષિત પણ આપણી સાથે જોડાયા છે. દીક્ષિત, જે પ્રકારે અત્યારે 2 જૂનના રોજ હાર્દિક પટેલ હવે કેસરિયું ધારણ કરવા જઈ જ રહ્યા છે, જે પક્ષ માટે તેમને આટલા બધા અપશબ્દોનો પ્રયોગ પણ કર્યો છે, અને આખરે તેઓ હવે જ્યારે ભાજપમાં જોડાવા જઈ જ રહ્યા છે, તો એવું લાગી રહ્યું છે કે હાર્દિક પટેલ કેસરિયું ધારણ કરશે ત્યારે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી પણ લોકો આવી શકે છે, મંત્રીઓ આવી શકે છે. નેહા, હજી ભાજપ છે તેનું પ્લાનિંગ કરી રહ્યું છે કે હાર્દિક પટેલને ભાજપમાં કઈ રીતે સામેલ કરવામાં આવે, પરંતુ હાર્દિક પટેલનો ભાજપ પ્રવેશ છે તે નિશ્ચિત થઈ ચૂક્યો છે. હાર્દિક પટેલની આગામી 2 જૂને હાર્દિક પટેલ હાજર સામેલ થશે, ત્યારે તેની સાથે નીતિન પટેલ અને સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે, સીઆર પાટીલને પણ ઉપસ્થિત રહેશે, અને કેન્દ્રીય મંત્રીઓમાંથી કોણ કોણ ઉપસ્થિત રહેશે તેની પણ ભાજપ તૈયારી કરી રહ્યું છે. પરંતુ કમલમ પર અત્યારે તડામાર રીતે તૈયારીઓ ચાલુ થઈ ચૂકી છે, હાર્દિક પટેલે પણ તૈયારી કરી લીધી છે. જ્યારથી હાર્દિક પટેલે બગાવતની સૂર અપનાવ્યા હતા ત્યારથી જ એવું લાગતું હતું કે હાર્દિક પટેલનો ઝુકાવ છે તે સરકાર તરફથી લાગી રહ્યો છે, ભાજપ તરફથી લાગી રહ્યો છે, અને તે હવે નિશ્ચિત થઈ રહ્યું છે. આગામી દિવસોમાં, એટલે કે આગામી જે 2 જૂન છે, ત્યારે હાર્દિક પટેલ બપોરે 12 વાગે કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કરશે. પરંતુ હજી હાર્દિકને શું કમિટમેન્ટ આપવામાં આવી છે, કઈ કમિટમેન્ટ સાથે હાર્દિક પટેલ ભાજપમાં જોડાય છે તે હજી કઈ સામે નથી આવ્યું. પરંતુ એક વાત એવી પણ સામે આવી રહી છે કે હાર્દિક પટેલ આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી પણ, જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણી પણ લડશે, અને તેની સાથે જ હાર્દિક પટેલ છે તે એક યાત્રા પણ નીકળશે. ત્યારે હવે હાર્દિક પટેલે જ વધારે ખુલાસા કરી શકે, કેન્દ્રીય મંત્રી આવશે કે કોણ આવશે તે નિશ્ચિત નથી, પરંતુ સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ, નીતિન પટેલ અને બીજા રાજ્યના મંત્રીઓ છે તેની હાજરીમાં હાર્દિક પટેલ છે તે વિધિવત રીતે આગામી દિવસોમાં, એટલે કે 2 જૂને ભાજપમાં જોડાશે. બિલકુલ દીક્ષિત, જો વાત કરવામાં આવે તો 2015માં જ્યારે પાટીદાર આંદોલન થયું હતું તે સમયના જે નેતા છે, હાલ ઘણા નેતાઓ કોંગ્રેસમાં છે, તો એવું લાગી રહ્યું છે કે આ તમામ લોકો અત્યારે જે પ્રતિક્રિયા આપી રહ્યા છે તે તમામ લોકો જણાવી રહ્યા છે કે હાર્દિક એક તકવાદી છે, તકવાદી નેતા છે, કારણ કે જ્યાં તેને તક મળે છે ત્યાં તે અંદર પ્રવેશ કરી લે છે, એટલે કે ભાજપમાં પણ પ્રવેશ કરવાનું આ જ કારણ હોઈ શકે કે હાર્દિકને સારી તક મળી અને હાર્દિકે કોંગ્રેસનો સાથ છોડી દીધો. નેહા, જો રાજકારણ એ તકવાદીનો જ વિષય છે કોઈ પણ સમાજવાદીઓ, પરંતુ ચોક્કસથી જે કોંગ્રેસમાં રહેલા નેતાઓ છે, કોંગ્રેસે પાર્ટી લઈને સ્ટેન્ડ પણ લીધું છે કે તમામ નેતાઓએ હાર્દિક છે તેની વિરુદ્ધ બોલવાનું, અને જો ક્યાંક તેનો આક્ષેપ ખોટો પણ નથી, કારણ કે 2019માં હાર્દિક પટેલ કોંગ્રેસમાં સામેલ થયા, ત્યાં એ જ હાર્દિક પટેલ છે કે જેઓ સત્તા સામે અવાજ ઉઠાવીને હાર્દિક પટેલ બન્યા. દેશભરમાં તેનું મોટું નામ કઈ રીતે થયું કે તેને સત્તા સામે અવાજ ઉઠાવ્યો હતો, એ જ સત્તા સામે કે જે રાજ્યમાંથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ આવતા હતા, એ રાજ્યને હાર્દિક પટેલે એક સમય બાદમાં લીધું હતું. પાટીદાર અનામત આંદોલન હોય કે જીએમડીસીની રેલી હોય કે ત્યારબાદના દિવસો હોય, તમામ રીતે કાં તો પાટીદારોનો મુદ્દે કાં તો ખેડૂતોના મુદ્દે, તમામ મુદ્દે હાર્દિક પટેલે સતત સરકાર સામે, સત્તા સામે સવાલ ઉઠાવ્યા હતા, અને છેલ્લા 1-2 મહિનાનો સિનારીઓ જોયો તો હાર્દિક પટેલના સૂર છે તે અચાનક બદલાયા હતા. હાર્દિક પટેલે રામ મંદિરને લઈને પણ સરકારને સમર્થન કર્યું, તો તેની સાથે જ કાશ્મીરમાં 370ની કલમને મુદ્દે પણ સમર્થન કર્યું, એટલે કે અલગ અલગ તમામ મુદ્દાઓને લઈને હાર્દિક પટેલનો ઝુકાવ રાતોરાત અચાનક ભાજપ તરફે જોવા મળતો હતો. એટલે તમામ લોકોને એક શંકા હતી કે આગામી દિવસોમાં વધુ એક રીતે કોંગ્રેસ તૂટશે, એટલે કે એક બાજુ હાર્દિક પટેલનો સત્તા તરફ ઝુકાવ અને બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ, એટલે કે બહારથી લઈને ભલે હાર્દિકને કોંગ્રેસ સારી લાગતી હતી, કારણ કે 2017માં હાર્દિકે જે સપોર્ટ કર્યો હતો તે કોંગ્રેસને કર્યો હતો બહારથી, પરંતુ ઘણા બધા હાર્દિકના એવા ઉમેદવારો હતા તે કોંગ્રેસમાંથી લડતા હતા, પરંતુ હવે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર છે તે નેહા ચાલુ થયો છે. બિલકુલ દીક્ષિત, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. હાલ તો રાજકીય વિશ્લેષક હરિભાઈ દેસાઈ પણ આપણી સાથે જોડાયા છે. હરિભાઈ, સૌથી પહેલા જ એ પ્રશ્ન કે હાર્દિક પટેલે કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ હવે હાર્દિક પટેલ 2 જૂને કેસરિયું ધારણ કરવા જઈ રહ્યા છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. મને લાગે છે કે હવે પગમાં પડ્યા રહેવાનું થવાનું છે હાર્દિક પટેલનું, કારણ કે ઉડતા પતંગને જ કાપવાના હોય છે, અને ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી ખૂબ ખુશ હશે કે જે એમને હિટલર
અને જનરલ ડાયર કહેતા હતા એ એમના ચરણોમાં આવીને પડે છે. એટલે હાર્દિક પટેલની પોતાની ગરજ છે અને ભારતીય જનતા પાર્ટી તો કહે છે કે અમારે કોઈની ગરજ નથી. એટલે એને છે ને હવે ભારતીય જનતા પાર્ટીની લૂણ ખખડાવવાની છે. એટલે હવે જોઈએ છે કે એને કેટલું મહત્વ ભારતીય જનતા પાર્ટીમાં મળે છે. કોંગ્રેસને બદનામ કરવા માટેનું એની પીપુડી કેટલી ચાલશે એ મને ખબર નથી. કોંગ્રેસ આમે છે ને પોતે જ અંદરથી ખવાયેલી છે અને પોતાના જ નેતાઓ છે ને કોંગ્રેસને નુકસાન કરી રહ્યા છે. એટલે હાર્દિકનું ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં એના કરતા વધારે મહત્વની વ્યક્તિઓ ઘણી બધી છે એવું આપણે બહુ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. બિલકુલ હરિભાઈ, જે પ્રમાણે અત્યારે હાર્દિકે આ નિર્ણય લીધો છે ભાજપમાં જોડાવાનો અને એક બાદ એક જે કોંગ્રેસ નેતાઓ છે તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે. આંદોલન સમયે જે વખતે તેમની સાથે હતા તે પાટીદારો પણ એવું કહી રહ્યા છે કે હાર્દિક એક તકવાદી નેતા છે, જ્યાં તક જુએ છે તે જ પક્ષમાં તે જોડાઈ જાય છે. એટલે કે એવું કહી શકાય કે હાર્દિકને એક તક મળીને હાર્દિકે તેનો ફાયદો ઉઠાવી લીધો. નહીં, હાર્દિકને તક મળી નહીં, એને તો એ તો તકની રાહ જોઈ રહ્યો હતો ને. એને કોઈએ નિમંત્રણ આપ્યું જ નથી. ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ બહુ સ્પષ્ટ કર્યું છે કે અમે કોઈ નિમંત્રણ આપ્યું નથી, ભાઈએ છે ને સામેથી આવે છે. એટલે ગરજ હાર્દિક પટેલને છે, ગરજ હાર્દિક પટેલને પોતાના કેસીસ પાછા ખેંચાવવાની ગરજ છે. હાર્દિકની હેસિયત શું છે એ એનો ખ્યાલ એને આવશે અત્યારે. અને બીજું કે હાર્દિક કડવા પટેલ છે, મુખ્યમંત્રી કડવા પટેલ છે, એટલે હાર્દિકની ક્યાં આગળ કેટલી ગણતરી થશે એ પણ સમજાશે. ક્યારેક હાર્દિક પટેલે આંદોલન કર્યું ત્યારે કડવા અને લેવાના ભેદ મટી જશે એવું આપણને લાગતું હતું, પણ હવેના સંજોગોની અંદર કડવા અને લેવાના ભેદ છે ને આવવાના છે. મુખ્યમંત્રી કડવા પટેલ છે અને એ સંજોગોમાં હાર્દિકની ત્યાં કેટલી વેલ્યુ રહેશે એ એક મોટો પ્રશ્ન છે. બિલકુલ હરિભાઈ, જે પ્રકારે અનામત આંદોલન થયું હતું ને તે વખતે જે પાટીદાર લોકો પર જે કેસ કરવામાં આવ્યા હતા અને અનેક વખત આ કેસો પરત ખેંચવા માટે હાર્દિકે ભાજપ પર અપશબ્દોનો પણ ઘણો પ્રયોગ કર્યો છે ને હવે તે જ અપશબ્દો બોલનાર માણસ જ હવે તે જ પક્ષમાં જોડાવા જઈ રહ્યો છે. લાગે છે કે હાર્દિક અહીંયા ભાજપમાં જોડાય છે તો ક્યાંક તેને થોડા ઘણા અંશે પણ મહત્વાકાંક્ષા ભાજપમાં મળી શકે છે, તેનું કોઈ સ્થાન નિશ્ચિત થઈ શકે છે ભાજપમાં. મેં હું જે વાત કરી રહ્યો છું એ બહુ સ્પષ્ટ છે. ગરજ કોને છે? ગરજ ભારતીય જનતા પાર્ટીને નથી, ગરજ હાર્દિક પટેલને છે. બીજો, હાર્દિક પટેલ પાટીદાર સમાજને ઓબીસીમાં દાખલ કરાવવા માટે આંદોલનનો મોરું બન્યો હતો, પણ એ વખતે એણે શું કર્યું તો આનંદીબેનને ઘેર બેસાડ્યા. આનંદીબેન છે ને એ પટેલ જ નેતા હતા અને એમને મુખ્યમંત્રી તરીકે ઘેર જવું પડ્યું. આનંદીબેનનો વાંક શું હતો? આનંદીબેન સામેનું જે ષડયંત્ર હતું એનો એ ભાગ હતો, એનો એ મોરું હતો. અને હવે છે ને એ જ પાર્ટીની અંદર એ જવાનો છે, એટલે હવે તો છે ને એને મોઢે તાળા મારીને કોંગ્રેસને ગાળો દેવાનું કામ કરવાનું છે. એ સિવાય એની કોઈ બીજી કોઈ વજૂદ હોય એવું મને નથી લાગતું. બિલકુલ ચોક્કસથી હરિભાઈ, આપ વીટીવી ન્યૂઝ સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો આભાર. તો હાલ તો જ પ્રકારે સમાચાર મળી રહ્યા છે કે 2 જૂને હાર્દિક પટેલ કેસરિયો ધારણ કરશે. સંવાદદાતા દીક્ષિત પણ આપણી સાથે જોડાયેલા છે. દીક્ષિત, જે પ્રકારે વાત કરવામાં આવે તો હાર્દિક હવે ચલો ભાજપમાં જોડાવા જઈ જ રહ્યા છે, પરંતુ જેટલી વાર હાર્દિક પટેલ સાથે વાતચીત થઈ છે ત્યારે તેઓએ એવું જ ઉચ્ચાર્યું છે કે હું સમાજના હિત માટે હું રાજકારણમાં જોડાયો છું, રાજનીતિમાં જોડાયો છું. શું આ છે તેનું સમાજ માટેનું હિત? શું ખરેખર હાર્દિક પટેલ સમાજનું હિત ઈચ્છે છે કે પોતાનું? નેહા, જયારે જયારે તમે નેતાઓને સવાલ કરો ત્યારે ત્યારે સવાલ પત્રકારના એ જ રહે છે, પરંતુ નેતાઓના જવાબ છે તે બદલાઈ જાય છે. કારણ કે કુંવરજી બાવળીની વાત કરીએ તો કુંવરજી બાવળીએ કહ્યું હતું કે હું ભાજપમાં જોડાવું તો મારી આંગળી કાપી નાખજો, એ જ કુંવરજી બાવળીએ જોડાયા. હાર્દિક પટેલે પણ અગાઉ એવા જ નિવેદનો આપ્યા હતા કે હું ભાજપમાં જાઉં તો મારું છઠ્ઠીનું ધાવણ લાગે, પરંતુ આજે હાર્દિકે શું બદલાય કે એવું કહ્યું કે ત્યારે મને ખબર ન હતી કોંગ્રેસ કેવી છે. ત્યારબાદ ભાજપે રામ મંદિર બનાવ્યું, 370 હટાવી. એટલે કે પત્રકારોનો સવાલ નેહા હંમેશા એક જ રહે છે, પરંતુ નેતાઓ છે તેના જવાબ છે તે હંમેશા બદલાયતા રહે છે. કારણ કે રાજનીતિ કરે છે, એનું જ નામ રાજકારણ છે. એટલે કે ભૂતકાળમાં અનેક એવા નેતાઓ છે કે જેઓએ ભાજપમાંથી કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા પણ લઈ લો, તેને પણ બેફામ રીતે ભાષણો કર્યા હતા, તે પણ ભાજપમાં સામેલ થયા અને કેન્દ્રીય મંત્રી બની ગયા. એટલે કે આવા અનેક નેતાઓ છે, આજે 3 રાજ્યના સીએમ એવા છે કે જેઓ કોંગ્રેસમાંથી આવે છે અને ભાજપ પક્ષમાં જોડાય અને સીએમ બની ગયા છે. એટલે કે રાજકારણમાં વાણીવિલાસ ચાલવાનો, જે પક્ષમાં રહે તેનું સારું બોલવાનું અને
વિચારધારા જેવું હવે રાજકારણમાં કંઈ નથી રહ્યું, તે એક બાદ એક જે નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે અથવા તો કોંગ્રેસમાંથી ભાજપ અને ભાજપમાંથી કોંગ્રેસ આયરામ ગયરામની રાજનીતિ ચાલી રહી છે, એટલે કે પત્રકારોનો સવાલ હંમેશા એક ને એક રહેવાના, જનતાના સવાલ પણ કદાચ એ રહેવાના, પરંતુ જે નેતાઓ છે તે નેતાઓના જવાબ છે તે મુદ્દા આધારિત બદલાતા રહે છે. બિલકુલ ચોક્કસ દીક્ષિત, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. હાલ તો પાસ કન્વીનર નેતા અલ્પેશ કથિરિયા પણ આપણી સાથે જોડાયા છે. અલ્પેશભાઈ, સૌથી પહેલા જ આપને એ પ્રશ્ન કે જે પક્ષ વિરુદ્ધ હાર્દિક પટેલે આટલા આક્ષેપો કર્યા છે, પાટીદાર અનામત આંદોલન સમયે પણ જે પ્રકારે હાર્દિકે એક બાદ એક આંદોલન કર્યા છે, પાટીદાર કેસ પરત ખેંચવાનો જે મુદ્દો હોય તેને લઈને પણ અનેક બાબતે તેઓએ પક્ષનો ઘેરાવો કર્યો છે, પરંતુ હવે તે જ પક્ષમાં હાર્દિક પટેલ આખરે જોડાવા જઈ રહ્યા છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. સૌ પ્રથમ તો ઘણા સમયથી કોંગ્રેસ પક્ષમાંથી છૂટ્યા પછી રાજીનામા બાદ એક ચર્ચા હતી કે કયા પક્ષમાં જશે કે શું કરશે, ત્યારે નિર્ણય આવી ગયો છે કે બે જૂને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એટલે નવી કારકિર્દી, નવી ઇનિંગ, નવા પક્ષની એને ખૂબ ખૂબ શુભેચ્છા. સામે સામાજિક પડકાર પણ એમને ઝીલવો પડશે કે જે સમાજની લડાઈ લઈ અને એના મુદ્દાઓ ઉપસ્થિત કરીને સમાજે જે માન સન્માન આપ્યું હતું એ જ સમાજના આજે બે મુદ્દાઓ હજી બાકી છે. રાજદ્રોહ સહિતના તમામ કેસો પરત ખેંચવાની બાબત છે અને સાથોસાથ જે પાટીદાર યુવાનો શહીદ થયા છે એમના પરિવારને નોકરીની બાબત છે. તો આ બંને મુદ્દા બાબતે ભારતીય જનતા પાર્ટી અને હાર્દિકભાઈએ પણ પોતાનો સ્ટેન્ડ અને પ્રતિક્રિયા આપવી પડશે અને સ્ટેન્ડ ક્લિયર કરવું પડશે કે આ બાબતે તેઓ શું કરવા માંગે છે. બિલકુલ અલ્પેશભાઈ, જે પ્રકારે હવે હાર્દિક પટેલે તો નિર્ણય લઈ લીધો છે ભાજપમાં જોડાવાનો, પરંતુ હવે હાર્દિક પટેલ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, પાટીદારોનું હવે વલણ કેવું રહેશે? પાટીદાર સમાજની જે લડાઈ છે સરકાર સામે છે, ભારતીય જનતા પાર્ટી જો સત્તામાં આવે તો એમની સામે એમના પક્ષનો રહેશે. માની લો કે આવનારા દિવસોમાં સત્તા કોઈ બીજા પક્ષની આવે છે તો અમારા જે મુદ્દા છે એમની સમક્ષ રહેશે. એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટી સામેની, ભારતીય જનતા પાર્ટી સામે સત્તા છે, સ્વાભાવિક છે કે જે પ્રશ્નો દૂર કરવાની છે, જે સમાજની સમસ્યા છે દૂર કરવાની છે, જવાબદારી ભારતીય જનતા પાર્ટીની રહેશે અને જો હાર્દિકભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે તો એમની પણ જવાબદારી બનશે. બિલકુલ અલ્પેશભાઈ, વીટીવી ન્યૂઝ સાથે આપે વાતચીત કરી તે બદલ આપનો આભાર.